ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. બપોરે વિડીયો જોતા હોય તો ગુડ આફ્ટરનૂન, સાંજે જોતા હોય તો ગુડ ઇવનિંગ. જ્યારે તમે આ વિડીયો જુઓ છો એ વખતની તમને શુભેચ્છાઓ પાઠવી દીધી. હવે આપણે પ્રકરણ નંબર 2 આગળ વધીએ. એકલ એવા વિદ્યુત ભારની બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવી બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એટલે બરાબર ધ્યાન આપજો. કારણ કે આ ટોપિક બધા જો ક્લિયર થશે વિદ્યુત સ્થિતિ ઉર્જાના, તો એ કોન્સેપ્ચ્યુઅલ તમને કોઈ બી MCQ પૂછાય તો એમાં વાંધો નહીં આવે. તો સૌથી પહેલા એકલ એવો વિદ્યુત ભાર કહીએ તો આ મારી પાસે માની લો કે એકલ એવો વિદ્યુત ભાર કોણ છે, તો કે કેપિટલ ક્યુ છે. હવે એ કેપિટલ ક્યુ છે એ માની લો કે આ બાજુ શું ઉત્પન્ન કરે છે, તો કે વિદ્યુત ક્ષેત્ર. આમે જોઈએ તો બિંદુ જ હોય તો ત્રિજ્યાવર્તી દિશામાં બધે જ હોય. હવે આ વિદ્યુત ભાર જે છે એનો કોઈ ઉગમ બિંદુ ઓની સાપેક્ષે સ્થાન સદિશ આપણે કેટલો વિચારીએ, તો કે એનો સ્થાન સદિશ આપણે આર વિચારીએ. આ એનો સ્થાન સદિશ. હવે મારી પાસે આ એક ક્યુ વિદ્યુત ભાર છે, અહીંયા આગળ ગમે ત્યાં બતાવીએ આ ક્યુ વિદ્યુત ભાર છે. હવે આ ક્યુ વિદ્યુત ભાર છે એ ક્યાં પડેલો છે, તો કે અનંત અંતરે છે. અનંત અંતરે, એ અનંત અંતરેથી આ ક્યુ વિદ્યુત ભારને મારે અહીંયા લાવવો છે. ક્યાં? આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ. તો અનંત અંતરેથી ક્યુ વિદ્યુત ભારને આર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવવો હોય તો ક્ષેત્રની વિરુદ્ધમાં મારે શું કરવું પડે? કાર્ય કરવું પડે. તો હું અહીંયા આગળ કહું કે આ અનંત અંતરેથી આર અંતરે કોને લાવવો છે, તો કે ક્યુ વિદ્યુત ભારને. ક્યાં? તો કે ક્ષેત્રની વિરુદ્ધમાં. તો આ આપણને ખબર છે કે અહીંયા આપણે આ રીતે બતાવેલું કે અનંત અંતરેથી કયા અંતરે? આર અંતરે, ક્ષેત્રની ક્યાં? વિરુદ્ધમાં. કોને લાવ્યા? ક્યુ વિદ્યુત ભારે, ક્યુઈ ડોટ ડી આર. આવું આપણે કંઈક કર્યું હતું બરાબર. એમાં તમને ખબર છે કે અનંત અંતરેથી આર અંતરે લાવવા માટે જો એકમ ધન વીજભારને લાવ્યા હતા, તો એકમ ધન વીજભાર એટલે કે આ ક્યુ વિદ્યુત ભાર ને લાવ્યા હતા, તો એના માટે કરવું પડતું કાર્ય શું હતું, તો કે ઇન્ટિગ્રેશન ફ્રોમ ઇન્ફિનિટી ટુ આર ઓફ શું થાય? ઈ ડોટ ડી આર. આવું લખ્યું હતું. આને તમે કીધેલું વિદ્યુત સ્થિતિમાન કયા બિંદુએ? આર બિંદુએ, બરાબર. એટલે આર સ્થાને તમે વિદ્યુત સ્થિતિમાન કીધું. તો પછી આ આપણી પાસે અનંત થી આર અંતરે લાવવા માટે જે કઈ તમે કાર્ય કર્યું કોની પર? તો કે ક્યુ વિદ્યુત ભાર પર. તો ક્યુ વિદ્યુત ભાર પર જે કાર્ય કર્યું એ ક્યુ ઇન્ટુ શું લખાય? વી ઇન્ટુ આર સદિશ લખાય. પણ આ ગયેલું કાર્ય એ શેમાં સંગ્રહિત થાય છે? તો કે જે કે ક્યુ એવા એકલ વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. યુ બરાબર ક્યુ ઇન્ટુ વી એટ પોઝિશન આર લખાય. પરંતુ તમને એ પણ ખબર છે કે વી એટ પોઝિશન આર કેટલી હતી આ બિંદુએ? તો એ આપણે સ્થિતિમાનના સૂત્રમાં લાયા હતા કે ક્યુ બાય આર. તો પછી યુ બરાબર આપણે લખી શકીએ કે ક્યુ ઇન્ટુ કે ક્યુ બાય આર. આફ્ટર ઓલ કે ક્યુ ક્યુ અપોન આર. આમ જોવા જઈએ તો આપણે કહીએ કે ક્યુ વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા, પણ ખરેખર સિસ્ટમ તરીકે જોવા જઈએ તો લાવનાર ક્યુ વિદ્યુત ભાર અને આ કેપિટલ ક્યુ વિદ્યુત ભારથી બનતા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા મળી કહેવાય બન્યા. એટલે એકલ વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું આપણે સૂત્ર મળી ગયું. કયું? યુ બરાબર ક્યુ ઇન્ટુ વી આર. એટલે કે જે વિદ્યુત ભારને લાવો છો તે અને જે બિંદુ તમે એને લાવો છો તે બિંદુ આગળનો વિદ્યુત સ્થિતિમાન, એવું આપણે કહી શકીએ. હવે આમાં એક વસ્તુ સમજજો તમે, જેને આપણે કહીએ યાદ રાખો, યાદ રાખો કે ક્યુ વિદ્યુત ભારને લાવીએ છે બરાબર. માની લો કે ક્યુ ની જગ્યા પર ઇલેક્ટ્રોન લાવીએ, તો
इलेक्ट्रॉन ने इलेक्ट्रॉन नजीक लई जाइए तो तंत्रनी विद्युत स्थिति ऊर्जा वधे के घटे, कारण के जो अहीं कैपिटल क्यू केव है तो के प्लस, लावनार विद्युत भार पण केव हतो प्लस, बराबर। तो प्लस ने प्लस नी नजीक लई जाइए, माइनस ने माइनस नी नजीक लई जाइए, माइनस ने प्लस नी नजीक लई जाइए तो शू थाय ए आपणे समझीए छे। इलेक्ट्रॉन नी नजीक लई जता तंत्रनी विद्युत स्थिति ऊर्जा यू शू थाय, बन्ने एक बीजा ने नजीक आवे एटले बन्ने वच्चे अपाकर्षण, अपाकर्षण बल ने विरुद्ध तमारे कार्य करवू पड़े, ले कार्य करो एटले एनी स्थिति ऊर्जा शू थाय वधे अने एनी गति ऊर्जा शू थाय घटे। स्थिति ऊर्जा वधे, गति ऊर्जा घटे। तेज प्रमाणे आपणे प्रोटोननी नजीक लई जता तंत्रनी विद्युत स्थिति ऊर्जा यू वधे अने गति ऊर्जा घटे, अने आमे कुल ऊर्जा चल रहे, कारण के आ बधा क्षेत्रों केवा छे, संरक्षित क्षेत्रों छे। एज प्रमाणे हवे आगळ जईए, इलेक्ट्रॉन ने प्रोटोन नी नजीक लई जता तंत्रनी स्थिति ऊर्जा। हवे इलेक्ट्रॉन प्रोटोन वच्चे शुं छे तो के आकर्षण छे, आकर्षण छे एटले गति ऊर्जा वधशे अने स्थिति ऊर्जा घटशे। अने आमे तमे अहीं सूत्रमां जो के एक नेगेटिव अने एक पॉजिटिव, एटले स्थिति ऊर्जामां घटाडो अने गति ऊर्जामां वधारो थशे। એટલે આ કોમ્પિટિટિવમાં પ્રશ્નમાં આ ગુજકેટમાં પૂછાઈ ગયેલો હતો કે ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોનની નજીક લઈ જવામાં આવે તો તંત્રને સ્થિતિ ઉર્જા વધે કે ઘટે, શા માટે તો પૂછતા નથી, ખાલી વિકલ્પમાંથી આપણે જોવાનું, વધે ઘટે, શરૂઆતમાં વધે પછી ઘટે અથવા તો અચળ રહે એવું લખે, અચળ કુલ ઉર્જા રહે। ચલો ત્યાર પછી બીજો એક સમજવા જેવો યાદ રાખવાનો મુદ્દો છે કે આ ક્યુ વિદ્યુત ભારને વી સ્થિતિમાન ના બિંદુએ લાવ્યા તમે, પરંતુ આપણે કહીએ કે ક્યુ વિદ્યુત ભારને ડેલ્ટા વી વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ લઈ જવા માટે પૂરી પડાતી ઉર્જા કેટલી, ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી, બરાબર। અને પ્રવેગ રહિત કરાવવી હોય તો એ સંગ્રહિત સ્થિતિ ઉર્જા, નહીતર પછી એને પૂરી પડાતી ઉર્જા, એટલે ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી। જો ક્યુ બરાબર આપણે ઈ બરાબર 1.6 ઇન્ટુ 10⁻¹⁹ કુલમ અને ડેલ્ટા વી બરાબર 1 વોલ્ટ, એટલે કે જૂલ પ્રતિ કુલમ લેવામાં આવે તો, આમ કરીએ તો આ ઉર્જા કેટલી થઈ, તો કે આ ઉર્જા બરાબર ક્યુ ની જગ્યા પર 1.6 ઇન્ટુ 10⁻¹⁹ અને આની જગ્યા પર 1, એટલે 1.6 ઇન્ટુ 10⁻¹⁹ જૂલ થઈ। તો આપણને આ એક વ્યાખ્યા મળી ગઈ, કઈ એક વૈકલ્પિક એકમની, કયા વૈકલ્પિક એકમ, બરાબર। એટલે આમ આપણને ઉર્જાનો વૈકલ્પિક એકમ એવો ઈવી, એટલે ઈવી એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ મળ્યો, ઉર્જાનો વૈકલ્પિક એકમ એવો ઇલેક્ટ્રોન વોલ્ટ મળ્યો, એટલે ધેરફોર એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ઇન્ટુ 10⁻¹⁹ જૂલ। ફ્યુચરમાં આ બહુ જ અને બહુ જ પૂછાશે,
ध्यान रखो, मैक्सिमम पूछाएबल क्यों आ। हवे व्याख्या भी है तो कही एक वोल्ट ना विद्युत स्थितिमान ना तफावत नी असर हेठर, एक वोल्ट ना विद्युत स्थितिमान ना तफावत नी असर हेठर इलेक्ट्रॉन नी ऊर्जा में थता फेरफार ने एक इलेक्ट्रॉन वोल्ट कहेवामां आवे छे। अने ते सिवाय पाछी आपणे जोयुं है तो एक किलो इलेक्ट्रॉन वोल्ट एक मिलियन इलेक्ट्रॉन वोल्ट, आ खास करीने परमाणु न्यूक्लियर फिजिक्स में बहु वपराशे मिलियन इलेक्ट्रॉन वोल्ट। त्यार पछी एक गीगा इलेक्ट्रॉन वोल्ट बराबर दस नी छ घात अने दस नी नौ घात इलेक्ट्रॉन वोल्ट। आ बधा याद राखजो एकमोना संबंधो, खास मोस्ट इम्पोर्टंट बराबर बोर्ड पर लखेली वस्तु समझी जाओ। आपणे शुं वात करी कम्प्लीट, एकल एवा विद्युत भारनी बाह्य विद्युत क्षेत्रमां विद्युत स्थिति ऊर्जा, जेमां एकल एवो विद्युत भार स्मोल क्यू नी वात करी, अने बाह्य विद्युत क्षेत्र कोण हतो के कोई एक विद्युत भारथी उत्पन्न थयेलानो लो का तो कोई भी एक समान विद्युत क्षेत्र लो, जरूरी नथी के आनो विद्युत क्षेत्र ज लेवाय, गमे ते कोई भी एक विद्युत भारनो विद्युत क्षेत्र। अने बीजो एक विचारो के आ तमे विद्युत भार जे छे એ કયા અંતરે સ્થિતિમાં છે એના પર આધાર રાખે અને કોના લીધે ઉત્પન્ન થયેલું છે એના પર, એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને આપેલા અંતર પર આ આધાર રાખે છે। એટલે તમે કયું વિદ્યુત ભારને હું આના વિદ્યુત ક્ષેત્રમાં હું લઈ આવ્યો ક્ષેત્રની વિરુદ્ધમાં, એટલે મારે ક્ષેત્રની વિરુદ્ધમાં લઈ જવા માટે એની પર મારે કાર્ય કરવું પડ્યું બરાબર। હવે કાર્ય કરવું પડશે, કાર્ય જેટલી એનામાં ઉર્જા સંગ્રહિત થઈ અને એ ઉર્જા એ વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થઈ। એટલે અત્યારે આ સૂત્ર તો મારા શું છે, ક્યુ વિદ્યુત ભારની આર અંતરે લાવવા માટે કરવા પડતા કાર્યરૂપી સંગ્રહિત વિદ્યુત સ્થિતિ ઉર્જા મળી, પછી એ આ વીસની વિદ્યુત સ્થિતિમાંની કિંમત મૂકી પછી જે સ્થિતિ ઉર્જા મળી એ મને તંત્રની મળી ગઈ। કોની? કેપિટલ ક્યુ અને સ્મોલ ક્યુ વિદ્યુત ભારથી બનતા તંત્રની, અને એ કોન્સેપ્ટ આપ્યો એટલે તરત પછી મને આ કહેવાનું મન થયું કે અહીંયા ક્યુ ક્યુ તરીકે આપણે બે અલગ અલગ, એટલે હવે એવા ઇલેક્ટ્રોન લઈએ, ક્યુ ક્યુ તરીકે બે પ્રોટોન લઈએ, ક્યુ ક્યુ તરીકે ઇલેક્ટ્રોન ને પ્રોટોન લઈએ તો સ્થિતિ ઉર્જા વધે ઘટે ઘટે વધે એ જોઈ લો, એટલે જ બતાવી દીધા। પછી ક્યુ વિદ્યુત ભારને વિદ્યુત સ્થિતિમાનો તફાવત, આપણે એવું નહીં કે કોઈ આપેલા બિંદુ કોઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું, તો કે જે વિદ્યુત ભારને લઈ જાઓ છો તે ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનો તફાવત, પણ જો જેને લઈ જાઓ છો તે હું ઇલેક્ટ્રોન હોય અને વિદ્યુતમાનો તફાવત જો એક વોલ્ટ હોય તો પછી મેં ક્યુની જગ્યા પર ઈ બરાબર 1.6 ઇન્ટુ 10 માઇનસ 19 લીધા, ડેલ્ટા વીની જગ્યા પર મેં એક વોલ્ટ લીધા તો મને ઉર્જા કેટલી મળી, 1.6 ઇન્ટુ 10⁻¹⁹ ઇન્ટુ 1 એટલે કે 1.6 ઇન્ટુ 10⁻¹⁹ જૂલ, તો આ તો ઉર્જાનો મને વૈકલ્પિક એકમ મળી ગયો। તો ઉર્જાનો વૈકલ્પિક એકમ શું થયો, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ઇન્ટુ 10⁻¹⁹ જૂલ। વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફ્યુચરની ચર્ચામાં અને ખાસ કરીને આગળ જતા પરમાણીય ન્યુક્લિયર ફિઝિક્સમાં વાત કરશો તો આ ઉર્જાનો સૌથી નાનકડો એકમ છે। ઉર્જાનો સૌથી નાનો એકમ કયો, તો કે ઇલેક્ટ્રોન વોલ્ટ, જેનો જૂલ સાથેનો સંબંધ મેં તમને આપ્યો છે, પછી કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ, ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ, એના પણ ઇલેક્ટ્રોન વોલ્ટ સાથેના મેં તમને રિલેશન આપ્યા, ક્લિયર। હવે આપણે આગળ વધીએ છીએ, સેના એકલ વિદ્યુત ભારથી હવે જઈએ એક કરતાં વધારે વિદ્યુત ભારથી બનતા તંત્રની ચર્ચા। બે વિદ્યુત ભારોથી બનતા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા હું સૂત્ર મેળવી, બે વિદ્યુત ભાર, હવે બે વિદ્યુત ભાર એટલે આપણી પાસે યામાક્ષ પદ્ધતિનો આ ઉગમ બિંદુ અને આ બે વિદ્યુત ભાર આપણા પૈકી આ Q1 અને આ કોણ Q2, તો Q1 નો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કયો, R1, અને Q2 નો સ્થાન સદિશ કયો, R2,
Q1 નો R1 ને Q2 નો R2. હવે સમજો, આપણે Q1 અને Q2 ની સ્થિતિ ઉર્જા લાવવાની જવે તો શરૂઆતમાં Q1 એકલો વિદ્યુતભાર હોય, એટલે પ્રારંભમાં Q1 વિદ્યુત ભારને ક્યાંથી અનંત અંતરેથી R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય W1 કેટલું થાય? વિચારો, દિમાગને થોડુંક જોર આપો. બોલો, Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી R1 સાંસરી ધરાવતા બિંદુ લાવવા માટે કરવું પડતું કાર્ય. Q2 નથી, Q2 પછી આવશે, એની એન્ટ્રી પછી પડે. પહેલા એકલા અટુલા Q1 લાવો. પણ સાહેબ, એ વખતે કોઈ પણ એવો ક્ષેત્ર નથી, બાહ્ય કોઈ બીજું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે આપેલું નથી. તો પછી કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના હોય તો પછી એની પર કરવું પડતું કાર્ય કેવું આવે? શૂન્ય આવે. એટલે આ પહેલું કાર્ય કેવું આવશે? શૂન્ય. હવે શું કરશો? હવે Q2 વિદ્યુત ભારને, પણ Q2 વિદ્યુત ભારને લાવશો ને ત્યારે હવે Q1 નું વિદ્યુત ક્ષેત્ર છે. હવે Q1 નું વિદ્યુત ક્ષેત્ર હશે, કારણ કે હવે Q1 વિદ્યુત ભાર માર્કેટમાં આવી ગયો. બરાબર, હવે જોજો, ધ્યાન આપજો. હવે Q2 વિદ્યુત ભારને ક્યાંથી લાવો છે? અનંત અંતરેથી, અનંત અંતરેથી R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો એને કહું W2. વિદ્યુત ભાર કોણ? Q2. બરાબર, અને વિદ્યુત સ્થિતિમાન કોનું? Q1 નું. પણ Q1 નું વિદ્યુત સ્થિતિમાન ક્યાં? એ અહીંયા આગળ. એટલે આ અંતર કયું? R12. બરાબર, Q1 નું R12 અંતરે વિદ્યુત સ્થિતિમાન. એટલે અહીંયા લખો V1, બટ એટ કઈ પોઝિશન પર? R12 પર. R12 એટલે આપણે કહીએ એ કયા અંતરે છે? V1 કયા અંતરે? R2 સાંસરી છે. તો પછી અહીંયા W2 બરાબર લખાયું Q2 અને V1 નું R2 સાંસરી છે. વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે K Q1 અપોન આ બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર કેટલું? R12. એટલે મને મળે છે કે Q1 Q2 અપોન R12. જોઈ જ લો. તો પછી માટે કુલ કાર્ય કેટલું થાય? તો કે કુલ કાર્ય W બરાબર W1 વત્તા W2. એટલે કુલ કાર્ય W1 તો હતું જ નહીં, અને W2 કેટલું લાયા? વત્તા કે Q1 Q2 અપોન R12. તો આ કરેલું કાર્ય એ શું કહેવાય? Q1 અને Q2 વિદ્યુત ભારથી બનતા એવા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કે Q1 Q2 અપોન R12. જોયું, બે વિદ્યુત ભારથી આગળ જે ચર્ચા કરી એવી જ રીતનું આપણને સૂત્ર મળ્યું કે કોઈ એકનું સ્થિતિમાન હોય તો ક્ષેત્ર હોય, બાકી નહીં. બાકી જો જયારે હું Q1 ને લાવ્યો હતો ત્યારે કોઈ પણ ક્ષેત્ર હતું જ નહીં, હતું નહીં તો પછી અનંત અંતરથી એને લાવવું તો મારે શું કાર્ય કરવું પડે? ક્ષેત્ર જ નથી તો પછી, એટલે 0 થયું. પણ પછી મને મળ્યું કે Q1 નું આ બિંદુએ સ્થિતિમાન હતું, તો Q1 નું આ બિંદુએ જયારે સ્થિતિમાન હતું તો એ સ્થિતિમાન મેં લીધું, તો એ સ્થિતિમાનની અસર હેઠળ મારે કાર્ય કરવું પડ્યું. જે આવ્યું Q2 નું V1 સ્થિતિમાનની અસર હેઠળ,
બટ V1 કયા અંતરનું? R2 સાન સદિશનું. પણ R2 સાન સદિશ એટલે કયું? આ બે બંને વચ્ચેનું અંતર, બરાબર. એટલે આપણે લખ્યું અહીંયા આગળ Q1 નું R2 સાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે KQ1 / 2 વિદ્યુતભાર વચ્ચેનું અંતર. ક્લિયર? હવે આ જ પ્રમાણે તમારે જો આગળ વધવું જ હોય તો શું કહે છે? ત્રણ વિદ્યુત ભારોથી બનતા તંત્ર માટે, એટલે દાખલામાં તો જે 4 નું આવશે, અરે ગમે એટલા નું આવે, એકવાર 3 નું ખબર પડી જશે ને, 4 5 6 ગમે તો ના આવશે. ત્રણ વિદ્યુત ભારથી બનતા તંત્ર માટે, સર, ત્રણ વિદ્યુત ભારથી બનતા તંત્રની વિદ્યુત સીધી ઉર્જા, ત્રણ વિદ્યુત ભારો. ફરી પાછી આપણે આકૃતિ દોરીએ. એક વિદ્યુત ભાર, બીજો વિદ્યુત ભાર, ત્રીજો વિદ્યુત ભાર. આપણી યામક્ષ પદ્ધતિ નું ઉગમ બિંદુ આ સ્થાન સદિશો. હવે આ Q1, Q2, Q3, આનો સ્થાન સદિશ R1, આનો R2, આનો R3. હવે તમને ખબર છે આ 1 અને 2 ને જોડતું અંતર, એટલે તમે લખો R12 સ્થાન સદિશ. આ 2 અને 3 ને જોડતું અંતર, એટલે તમે લખો એને R23 સ્થાન સદિશ. આ R13 સ્થાન સદિશ. થઈ ગયું? સેમ પ્રોસેસ બેની જેવી છે. સૌથી પહેલા મને તમે વિચારીને કહો કે અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને R1 અંતરે લાવવા માટેનું કાર્ય કેટલું? તો પહેલા તો હું એ કહીશ કે અનંત અંતરેથી આ બધા માટે વર્ડ કોમન આવશે. અનંત અંતરેથી આ વર્ડ બધા માટે કોમન, સમજો. હવે અનંત અંતરેથી Q1 વિદ્યુત ભારને R1 સ્થાન સદિશે લાવવા માટે Q1 વિદ્યુત ભાર માટે કાર્ય W1 કેવું? 0. લો, કારણ કે ભાઈ પહેલા જેને બહુ ઉત્સાહ ફાટી જતો હોય ને, તો એ કહે છે કે જે પહેલા આવે એને વખતે બીજા બાકીના 2 નથી, તો વિદ્યુત ભાર વગર કોઈ ક્ષેત્ર ઉત્પન્ન થાય નહીં. કોઈ ક્ષેત્ર ઉત્પન્ન થાય નહીં તો કોઈ કાર્યનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એટલે W1 = 0. ચલો આ 1 ઉપર થઈ ગયો. પછી Q2 વિદ્યુત ભાર માટે, તો Q2 વિદ્યુત ભાર માટે કાર્ય W2 કેટલું થાય? તો Q2 વિદ્યુત ભાર માટેની કાર્યની વાત કરો તો સૌથી પહેલા તો તમે શું કરો કે Q2 વિદ્યુત ભાર લાવો છો તે, પણ હવે એનું વિદ્યુત સ્થિતિમાન કોનું? V1 નું. તો કે કયા અંતરે? તો કે R2 સ્થાન સદિશ ધરાવતા અંતરે લખાય. એટલે W2 = Q2 × V1 નું અહીંયા સ્થિતિમાન. એટલે તમે લખવાના W2 = Q2 અને V1 સ્થિતિમાન, એટલે કે Q1 અને આ Q1 Q2 વચ્ચેનું અંતર કેટલું? R12. ચલો, એટલે અહીં સુધી તો તમે કહેશો સાહેબ આ તો પેલા 2 વિદ્યુત ભારથી બનતા તંત્રનું, આ તો ત્યાં સુધી તો બરાબર છે. એટલે W2 = શું લખ્યું? કે Q1 Q2 / R12. ચલો બધી, હવે ત્રીજો વિદ્યુત ભાર આવ્યો Q3 વિદ્યુત ભાર માટે. એટલે આ બધા માટે શું બોલું? અનંત અંતરેથી Q2 ને જેમ લાવે એમ Q3 ને પણ લાવો, પણ હવે તો વિદ્યુત સ્થિતિમાન 2 જણનું આવ્યું. વિદ્યુત સ્થિતિમાન કોનું આવ્યું? 2 જણનું આવ્યું. કેવું? આ બિંદુએ Q2 નું પણ આવ્યું અને Q1 નું પણ આવ્યું, 2 નું આવ્યું. તો પછી એ વખતે કાર્ય W3 = શું આવશે? તો કે Q3 તો ખરું જ, Q3 તો ખરું જ મારો વિદ્યુત ભાર લઈએ, પણ સ્થિતિમાન V1 નું કયા અંતરે? R3 સ્થાન સદિશ અંતરે, બરાબર. અને વત્તા V2 નો એ પણ કયા અંતરે? R3 સ્થાન સદિશ. બંને વિદ્યુત સ્થિતિમાન નો સરવાળો થયો. તો પછી
W3 बराबर Q3 तो खरा पर V1 એટલે કે Q1 अपॉन क्या Q1 Q3 વચ્ચે નો અંતર R13 વત્તા K2 अपॉन આપણે એના માટે કયો કયો છે સોરી V2 માટેનું R2 R2 છે સોરી ના V2 નો પર R3 છે સોરી બરાબર બરાબર એટલે એના બેને વચ્ચે નો અંતર કેટલો હવે બંને પદને બહાર લઈ લો કે ક્યુ વન ક્યુ થ્રી અપોન આર વન થ્રી કે ક્યુ ટુ ક્યુ થ્રી અપોન આર ટુ થ્રી આ ત્રીજું કાર્ય આ બીજું કાર્ય આ પહેલું કાર્ય તો માટે કુલ કાર્ય કુલ કાર્ય ડબલ્યુ બરાબર W1 વત્તા W2 વત્તા W3 પણ આ કાર્ય એટલે તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા અને એ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા મને કેટલી મળે છે U બરાબર W1 તો 0 થઈ ગઈ W2 K Q1 Q2 upon R12 વત્તા K Q1 Q3 upon R13 વત્તા K Q2 Q3 upon R23 હવે n and so on ગમે એટલા વિદ્યુત ભાર માટે કે તો તમે અહીંયા આગળ વ્યાપક રીતે અથવા તો આપણે પછી કહીએ અથવા આને એમ લખવું હોય તો U બરાબર આને કહેવાય U12 વત્તા U13 વત્તા U23 બરાબર અને વ્યાપક રીતે જવું હોય તો તો U બરાબર U12 વધા U13 વધા U14 વધા 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 એ રીતે વધતા U23 U24 વધા 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 હજી આગળ જવું તો U34 વધા U35 વધા 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 ઓહો ટૂંકમાં તમને એક સાદી ભાષામાં કહું કે તમારી પાસે એવું ના માનતા કે બે વિદ્યુત ભાર છે તો આ બે વિદ્યુત ભાર એના તંત્ર સીધી ઉજાર ત્રણ છે તો એના માટે આ ત્રણ આવ્યા ચાર છે તો એના માટે ચાર જોડાવશે ના એવું ના થાય બરાબર હું એના માટે તમને એક નમૂનારૂપ દાખલો બતાવું તમે એક પહેલા નજર મારી દો બોર્ડ ઉપર કમ્પ્લીટ સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ લઈ લો બરાબર અમુક સમય આપું છું તમે સ્ક્રીનશોટ લઈ લો તમારા મોબાઈલ પર આમ હાથથી ફેરીને કહી દો તમારી જે સ્ક્રીનશોટની સિસ્ટમ હોય એ સિસ્ટમથી તમે એનો ફોટો પાડી લો જો હું તમને એક એક્ઝામ્પલ આપું મારી પાસે આ રીતના ચાર વિદ્યુત ભાર છે ચોરસના શિરોબિંદુ પર ક્યુ ક્યુ અને ક્યુ ક્યુ હવે મને તમે કહો કે આની વિદ્યુત સીધી ઉર્જા કેવી થાય આ તંત્રની તો એક સિમ્પલ વસ્તુ છે કે જો આપણે નિયમ પ્રમાણે ગણવા જઈએ તો આ એક શિરોબિંદુ બે ત્રણ અને ચાર શિરોબિંદુ છે તો તંત્રની સીધી ઉર્જા માટે આપણે ચાર છે તો આપણે વન થી સ્ટાર્ટ કરીએ વન નો ટુ ની સાથે રિલેશન વત્તા વન નો થ્રી ની સાથે વત્તા વન નો ફોર ની સાથે રિલેશન સિસ્ટમ ની પોટેન્શિયલ એનર્જી આ રીતે થાય વન ટુ વન થ્રી હજી પાંચમો હોય તો વન ફાઈવ લખાય પણ આપણે ચાર છે પછી વત્તા બે નો ત્રણ સાથે બે નો ચાર સાથે વાત પતી ગઈ વત્તા ત્રણ નો ચાર સાથે વાત પતી ગઈ હવે આગળ ના આગળ નહીં રિવર્સ માં નહીં જવાનું ફોરવર્ડ ગિયર પાડવાનું વન ટુ વન થ્રી વન ફોર વન ફાઈવ વન સિક્સ વન સેવન એન્ડ એન્ડ સો વન ટુ થ્રી ટુ ફોર ટુ ફાઈવ ટુ સિક્સ એન્ડ 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 સો વન થ્રી ફોર થ્રી ફાઈવ થ્રી સિક્સ એન્ડ એન્ડ સો વન પણ તમે કહો વન ટુ
टू वन ना वन टू आई गयू पी टू वन करवा जरूर बराबर मैं तमारी साथे मित्रता बांधी दी थी के पती गयू तमारी मित्रता मारी साथे कहवाय बराबर एटले अहींया आगळ वन टू वन थ्री वन फोर रही रहे तो यू बराबर वन टू नो मीनिंग शुं थयो तो कहे छे के के एक अने बे शिरोबिंदु परनो विद्युत भार एटले तमे शुं लखशो क्यू क्यू एटले के क्यू स्क्वेर एक अने बे वच्चेनुं अंतर केटलुं छे ए के क्यू स्क्वेर बाय ए चलो वधता वन थ्री वन थ्री एटले आखू आम ओ एटले आ ए छे तो आन तमे शुं कहो रूट टू ए એટલે તમે લખવાના કે ક્યુ સ્ક્વેર અપોન રૂટ ટુ એ કે ક્યુ કેટલા મળે મેં બધા ક્યુ ક્યુ લીધેલા છો આમાં જો માની લો જો કદાચ આગળ જતા દાખલામાં કોઈ પ્લસ એ હોય અને માઇનસ પણ હોય શકે હો અત્યારે તમે બધા કેવા લીધા છે પ્લસ ચલો વન થ્રી નું બધી ગયું હવે વન ફોર નું વન ફોર ઓ ફરી બાજુ સેમ કે ક્યુ સ્ક્વેર બાય એ વન ટુ વન થ્રી વન ફોર પૂરું ટુ થ્રી टू थ्री फरी पाछ के क्यू स्क्वेर बाय ए टू थ्री पची टू फोर टू फोर आ टू फोर एटले आ थयो एटले फरी पाछ अंतर केटलुं एटले के क्यू स्क्वेर अपॉन रूट टू ए टू फोर थई गयुं छेल्लुं थ्री फोर रह्युं तो थ्री फोर तो फरी पाछ के क्यू स्क्वेर बाय ए તો આમાં એક સરખા હોય એ બતાવો મને કે સાહેબ જો એક તો આ બીજો આ ત્રીજો આ અને ચોથો આ અને એક આ અને એક આ ઓકે તો ચાર જોડ સરખી આવી ને બીજી બે જોડ સરખી આવી તો હું આમ લખી શકું કે યુ બરાબર ફોર ટાઈમ્સ ઓફ કે ક્યુ સ્ક્વેર બાય કેટલા એ વત્તા ટુ ટાઈમ્સ ઓફ કે ક્યુ સ્ક્વેર બાય કેટલા રૂટ ટુ ए तो हजी आने आगे लख तो फोर के क्यू स्क्वेर बाय ए वत्ता रूट टू के क्यू स्क्वेर बाय ए बराबर सादुरूप आप तो यू बराबर शू थाय तो अहिया आगे के क्यू स्क्वेर बाय ए ब्रेकेट मा फोर प्लस रूट टू लो थी गयो जो आगे बदा सजाते विद्युत भार ने जो सीमेट्री हो तो आ तो खरेखर मजूरी कहवाय मजूरी करी कहवाय गधा वैत्रु करियो तो कोई कह सकते काम गधा वैत्रु कराओ छो सीधी रीते थतु हो तो आ तो बताओ तमने आने બીજી શોર્ટ મેથડ જે એ છે કે આમાં ચાર જોડ બાજુ બાજુની થઈ બરાબર ચાર જોડ યુ બરાબર એટલે યુ વન બરાબર કેટલી તો કે છે કે કે ક્યુ સ્ક્વેર બાય એ ની ચાર જોડ બરાબર એટલે યુ વન બરાબર કેટલી થાય ફોર ટાઈમ્સ ઓફ થાય અને બે જોડ કઈ થઈ વિકર્ણની તો યુ ટુ બરાબર બે જોડ વિકર્ણની એટલે કે ક્યુ સ્ક્વેર બાય વિકર્ણની લંબાઈ કેટલી રૂટ ટુ એ તો પછી ટોટલ યુ બરાબર યુ વન વત્તા યુ ટુ કરી નાખો ને એટલે આપણું આજે કામ હતું શોર્ટ ટેન્સી પેટર્નથી પતી ગયું આનું બાજુ થઈ જાય ને ટુ બાય રૂટ ટુ એટલે રૂટ ટુ ઉભા થઈ ગયું તો પછી દિમાગ દોડાઈને જરા આ ટ્રાય કરજો તો માન ગહે ઉસ્તાદ હમ કહેંગે આપકો બરાબર આવશે પણ તો મારી પાસે આ એક સમઘન છે બરાબર એક સમઘન લીધો આ સમઘનમાં શિરોબિંદુઓ પર તમને હેરાન નહીં કરું
બધા જ પ્લસ ક્યુ વિદ્યુત ભાર જ લઈશ. પ્લસ ક્યુ વિદ્યુત ભાર ખાલી એક કેન્દ્રમાં હું માઇનસ ક્યુ વિદ્યુત ભાર આપીશ કેન્દ્રમાં. સમઘનની લંબાઈ પહોળાઈ કે જાડાઈ બી આપીશ, બરાબર. એટલે હવે અહીંયા આગળ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો આખા તંત્રની. આ સિસ્ટમ નો ઉપયોગ પણ આવી મૈત્રુ ના કરતા આ કોન્સેપ્ટ લેજો, જોડ બનાવી બનાવીને, કારણ કે એક સરખી જોડ બનશે બરાબર. આ વિકર્ણ બનશે અને આ વિકર્ણ બનશે, આમાં રીતે તમને એ સમજવા માટે હું લખી દઉં અહીંયા કે આ ધારો કે જોશો તો આ રૂટ ટુ બી થશે અને આ આખા વિકર્ણની લંબાઈ રૂટ થ્રી બી થશે અને આ વિકર્ણથી શિરોબિંદુથી આ ઘનના કેન્દ્ર જે છે એની લંબાઈ રૂટ થ્રી બી બાય ટુ થશે. આ થોડીક મેં હિંટ આપી દીધી મેં તમને, બાકી જોઈ લો, સ્ક્રીનશોટ પાડી લો, એટલે તમને ગણતી વખતે વિડીયો આખો ચાલુ કરવાની જરૂર ના પડે, સીધો ફોટો જોઈ લેવાય. ચલો હવે નવો પ્રશ્ન આપણે જોઈએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં કોની, તો કે બે વિદ્યુત ભારોથી બનતા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. એટલે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ હવે આપણે પહેલેથી લાવીએ છીએ. હવે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હું આમ લઈ લો, માની લો કે આવું એક સમાન એવું વિદ્યુત ક્ષેત્ર છે જે આપણું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મારી પાસે આ બે વિદ્યુત ભારોને લાવવા છે, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે છે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ. આ વિદ્યુત ભારો કયા, ક્યુ વન અને ક્યુ ટુ, જેમના સ્થાન સદિશ કયા, ક્યુ વન નો સ્થાન સદિશ આર વન ને ક્યુ ટુ નો આર ટુ કયા, તો કે કોઈ ઉગમ બિંદુ ઓની સાપેક્ષે. અને આ છે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર, જેને તમે કહેશો આર વન ટુ, આ બંને વચ્ચેનું અંતર. સૌથી પહેલા તો આપણે શું કહીશું કે ક્યુ વન એવા વિદ્યુત ભારને ક્યાંથી, અનંત અંતરેથી, ક્યુ વન વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્યાં લાવો છે, તો કે આર વન સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. ક્યુ વન વિદ્યુત ભારને અનંત અંતરેથી આર વન સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય ડબલ્યુ વન. પહેલા આપણે જયારે લાવતા હતા ને વિદ્યુત ભારને, ત્યારે ક્યુ વન એકલો હતો, કોઈ વિદ્યુત ક્ષેત્ર ન હતું. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એટલે ક્યુ વન ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જે સ્થિતિમાન મળે છે, સ્થિતિમાન વી, પણ કયા અંતરનું, આર વન સ્થાન સદિશ છે, એટલે ક્યુ વન ઇન્ટુ વી આર વન, આ એક કાર્ય મળી ગયું. બીજું હવે કોને લાવો છે, ક્યુ ટુ વિદ્યુત ભારને,
એને પણ ક્યાંથી? અનંત અંતરેથી. કયા? આર ટુ સાન સદીસ ધરાવતા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય. હવે આમાં ધ્યાન આપજો, ડબલ્યુ ટુ બરાબર. હવે બીજા વિદ્યુત ભારને લાવવો છે તો એમાં એક વસ્તુ તો સ્પષ્ટ છે કે એ બીજો વિદ્યુત ભાર ક્યુ ટુ એને આ બિંદુએ લાવવો, તો વિદ્યુત ક્ષેત્ર જે હતું એનું તો સ્થિતિમાન વી છે, પણ કયા સ્થાનનું? આર ટુ સ્થાનનું, જે ક્યુ ટુ ઇન્ટુ વી આર ટુ. પણ આ ક્યુ વન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ પણ એને જવું પડશે, એટલે વત્તા આ ક્યુ ટુ વિદ્યુત ભારને ક્યુ વન ના લીધે ઉદભવતું વિદ્યુત સ્થિતિમાન, પણ કયા સ્થાનનું? આર ટુ સ્થાનનું. એટલે ક્યુ ટુ વિદ્યુત ભારને વીવન વિદ્યુત ભાર, સોરી ક્યુ વન વિદ્યુત ભારને લીધે ઉદભવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં પણ લઈ જવા માટેનું કાર્ય આપણે એડ કરવું પડશે. ઓકે, તો ડબલ્યુ ટુ બરાબર ક્યુ ટુ ઇન્ટુ વી આર ટુ સદીશ વત્તા ક્યુ ટુ, અને વી વન એટલે ક્યુ વન ના કારણે ઉદભવતું વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ વન, અને આર ટુ સ્થાને આ બંને વચ્ચેનું અંતર કેટલું? આર વન ટુ લખી શકાય. એટલે માટે ડબલ્યુ ટુ બરાબર ક્યુ ટુ ઇન્ટુ વી ઓફ આર ટુ વત્તા કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર વન ટુ. એટલે આ કાર્ય એક મળ્યું, આ કાર્ય બે મળ્યું, તો પછી બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ બે વિદ્યુત ભારથી બનતા એવા તંત્ર પર થતું કુલ કાર્ય બરાબર શું કહેવાય? સંગ્રહિત વિદ્યુત સ્થિતિ ઉર્જા યુ બરાબર ડબલ્યુ વન વત્તા ડબલ્યુ ટુ. તો યુ બરાબર શું આવશે? ડબલ્યુ વન મારું સમીકરણ નંબર એક ની કિંમત ક્યુ વન ઇન્ટુ વી આર વન વત્તા ક્યુ ટુ ઇન્ટુ વી આર ટુ સદીશ વત્તા કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર વન ટુ. આવી ગયું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ બે વિદ્યુત ભારથી બનતા તંત્રના વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર. ધારો કે હજી કોઈ ત્રીજો વિદ્યુત ભાર હોય તો એના માટે ક્યુ વન વી આર વન વત્તા ક્યુ ટુ વી આર ટુ, અને પછી કે ક્યુ વન ક્યુ ટુ આર વન ટુ વત્તા કે ક્યુ ટુ ક્યુ થ્રી અપોન આર વન થ્રી, એમ સો એન સો એન ગણતરી કરી શકાય. જો એનો બરાબર ધ્યાન આપો. આ પણ એક બે માર્ક્સનું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ચલો હવે વિદ્યુત ક્ષેત્રમાં એક ટોપિક ફરી પાછો. નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા, નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા જોઈએ. સમાન એવા વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલને મૂકવાના છે. ચેપ્ટર નંબર એકમાં આની આપણે જોર જોરથી ચર્ચા કરી ચૂક્યા હતા. આપણે વિદ્યુત ક્ષેત્ર આપણે આપીએ છીએ એક્સ દિશામાં, એટલે આ વિદ્યુત ક્ષેત્ર નિયમિત વિદ્યુત ક્ષેત્ર જેને કહેવાય સમાંગી વિદ્યુત ક્ષેત્ર, અને એમાં મેં મૂકેલો છે આ ડાયપોલ. આ એનું મધ્ય બિંદુ, આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર, પ્લસ ક્યુ વિદ્યુત ભાર,
આ ડાયપોલ મોમેન્ટ્સ માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ તરફ વિદ્યુત ક્ષેત્ર સાથે ડાયપોલે બનાવેલો ખૂણો કેટલો થીટા અને બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર કેટલું 2a જેટલું હવે આપણને ખબર છે કે અહીંયા આગળ ક્ષેત્રની વિરુદ્ધમાં માઇનસ qe જેટલું બળ લાગતું હતું અહીંયા આગળ ક્ષેત્રની દિશામાં પ્લસ qe જેટલું બળ લાગતું હતું આવી આકૃતિ સાથે આપણે પ્રકરણ નંબર 1 માં ચર્ચા કરી ચૂકેલા છે હવે અહીંયા આગળ આપણે ખબર છે કે સમાન એવા વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે થીટા કોણે મૂકેલ કે રાખેલ વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક ટાઉ બરાબર પીઈ સાઇન થીટા જે તમને ખબર હોય તો પી ક્રોસ ઈ હતું બરાબર પી ક્રોસ ઈ નું મૂલ્ય ઇક્વલ ટુ પી ક્રોસ ઈ નું મૂલ્ય ટાઉ બરાબર હવે આ ટોર્ક લાગતા ડાયપોલ કઈ બાજુ ભ્રમણ કરશે ડાયપોલ સમગળી ભ્રમણ કરતા થીટા શું થાય છે ઘટે છે બરાબર થીટા ઘટે છે કારણ કે નીચે આવે એટલે થીટા ઘટે અને જ્યારે થીટા બરાબર ઝીરો થઈ જાય એટલે ડાયપોલ કઈ સ્થિતિમાં આવી જાય સમતોલન સ્થિતિમાં અને થીટા બરાબર ઝીરો થતા ટોર્ક ટાઉ બરાબર ઝીરો થાય ટાઉ બરાબર ઝીરો થાય એટલે ડાયપોલ શું થઈ જાય ડાયપોલ સમતોલન સ્થિતિમાં આવી જાય છે બરાબર ડાયપોલ સમતોલન સ્થિતિમાં આવી જાય છે તો હવે જ્યારે ડાયપોલ સમતોલન સ્થિતિમાં આવી જાય તો મારે તમને કેવું છે કે મારે આ ડાયપોલને આ જે ટોર્ક લગાડ્યો ને બરાબર એટલે વિષમ ઘડી ભ્રમણ કરાવવું છે તો વિષમ ઘડી ભ્રમણ કરાવવું હોય અને પાછી જે એની કોણીય પ્રવેગ છે ને એ કોણીય પ્રવેગ રહિત ગતિ કરાવી હોય ને કોણીય પ્રવેગ રહિત તો મારે આટલું ટોર્ક આપવું પડે કઈ બાજુ વિરુદ્ધ દિશામાં બરાબર એટલે હું શું કહું છું હવે ડાયપોલને પ્રવેગ રહિત નહીં પણ કેવી કોણીય પ્રવેગ રહિત ગતિ કરાવીને ડી થીટા જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કરાવવા માટે જરૂરી કાર્ય ડીડબલ્યુ બરાબર ટાઉ ઇન્ટુ ડી થીટા પણ આ ટોર્ક પણ કેટલું પીઈ સાઈન થીટા જેટલું તો માટે થીટા વન થી થીટા ટુ કોણે લાવવા માટે જરૂરી કાર્ય કેટલું તો થીટા વન થી થીટા ટુ કોણે લાવવા માટે જરૂરી કાર્ય ડબલ્યુ બરાબર ફ્રોમ થીટા વન ટુ થીટા ટુ ઓફ ટાઉડી થીટા થાય કુલ કાર્ય એટલે સમગ્ર સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કરાવવા માટેના કાર્યનો સરવાળો પર એટલે ઇન્ટિગ્રેશન કરી નાખ્યું ડેફિનેટ ઇન્ટિગ્રેશન ઇક્વલ ટુ થીટા વન ટુ થીટા ટુ અહીંયા આગળ પીઈ સાઇન થીટા ડી થીટા ડબલ્યુ બરાબર પીઈ અને અહીંયા આગળ ઇન્ટિગ્રેશન ફ્રોમ થીટા વન ટુ થીટા ટુ
साइन थीटा डी थीटा, तो डब्ल्यू बराबर शू लखा से पीई साइन थीटा नु माइनस कोस थीटा संकलन ऊपरी सीमा निचली सीमा, एटले अहीं अगर डब्ल्यू बराबर पीई माइनस कोस थीटा टू माइनस माइनस प्लस कोस थीटा वन लखाय, तो पछी कार्य डब्ल्यू बराबर पीई शू थशे कोस थीटा वन माइनस कोस थीटा टू, आ कार्य थाय बराबर। जो तमे समतुलन स्थिति थी थीटा खूणे लावो तो वन माइनस कोस थीटा थशे बराबर, अने आ कार्य ए शू थशे डायपोल नी स्थिति ऊर्जा में वधारो करवामां वपराय, आ कार्य जेटली ऊर्जा कई थी स्थिति ऊर्जा ने वधारो। पण जो कहे छे जो थीटा वन बराबर 90 डिग्री, थीटा वन बराबर 90 डिग्री लेवामां आवे तो थीटा वन बराबर 90 डिग्री स्थाने स्थिति ऊर्जा केटली एक्जेक्ट ऊपर थीटा वन बराबर 90 डिग्री स्थाने डायपोल नी स्थिति ऊर्जा बराबर जीरो, क्योंकि 90 डिग्री कोई कार्य थयु नहीं कॉस 90 बराबर, तो स्थिति ऊर्जा बराबर जीरो। तो पछी माटे U बराबर PE अने थीटा स्थाने डायपोल नी स्थिति ऊर्जा U बराबर कॉस 90 माइनस कॉस थीटा, U बराबर कॉस 90 जीरो ने माइनस PE cos थीटा नहीं माइनस PE cos थीटा, એટલે લખી શકો માઈનસ P dot E। આ ડાયપોલ ની તંત્ર ની વિદ્યુત સ્થિતિ ઉર્જા નું સૂત્ર આવી ગયું માઈનસ P dot E, U બરાબર માઈનસ P dot E, કારણ કે તમે આ ડાયપોલ ને અહીંથી આમ હતો આમ લઈ ગયા બરાબર, હવે આમ લઈ જશો તો ટોર્ક મેક્સિમમ લાગવાનું, કારણ પીઈ સાઈન 90 ટોર્ક મેક્સિમમ બરાબર, ટોર્ક મેક્સિમમ લાગ્યું પરંતુ એવા સંજોગોમાં અહીંયા આગળ જોવા જઈએ તો થીટા અલગ સેપરેટ ગણીએ તો પીઈ કોસ થીટા વન માઇનસ પીઈ કોસ થીટા ટુ, તો પીઈ કોસ થીટા વન કોસ 90 બરાબર જીરો બરાબર, તો 90 ડિગ્રી તમારે એની પર કોઈ કાર્ય કરવું પડતું નથી, પણ થીટા ગુણે લાવવા માટે પાછું કાર્ય કરવું પડશે, એટલે જે બી કાર્ય કરો છે સંગ્રહિત સ્થિતિ ઊર્જામાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા સ્વરૂપે મળી ગયું મને તમારે સ્પી ડોટ ઈ। હવે આમાં કિસ્સાની વાત કરો થીટા બરાબર જીરો સ્થાને થીટા બરાબર જીરો તો યુ બરાબર કેટલો માઇનસ પીઈ, U बराबर माइनस PE અને tau बराबर કેવા જીરો, એટલે હું શું કહી શકીશ અહીંયા માટે ડાયપોલ સ્થાયી સમતોલન સ્થિતિમાં, ડાયપોલ સ્થાયી સમતોલનમાં થીટા બરાબર 180 ડિગ્રી આ જીરો ડિગ્રી 180 ડિગ્રી સાથે U બરાબર પ્લસ PE કારણ કે કોસ 180 માઇનસ વન માઇનસ માઇનસ પ્લસ, પણ ટોર્ક તો કેવું થયું જીરો, એટલે માટે ડાયપોલ હંમેશા ઋણ સ્થિતિ ઉર્જા હોય ને તો સ્ટેબિલિટી હોય બરાબર સ્ટેબિલિટી, પણ પોઝિટિવમાં અસ્થાયી પણ ટોર્ક નથી એટલે અસ્થાયી સમતોલન સ્થિતિમાં
અને થીટા બરાબર 90 ડિગ્રી, તો 90 ડિગ્રી સ્થાને તમે જોવા જાઓ તો 90 ડિગ્રી એ u બરાબર કેટલી 0 અને tau બરાબર p, ટોર્ક મેક્સિમમ એટલે ગતિ ઉર્જા મેક્સિમમ, તો સીધી ઉર્જા મિનિમમ બરાબર. એટલે આ તમારા શું થઈ ગયા, ડાયપોલના કિસ્સા થઈ ગયા, સ્થાયી સંતુલન અસ્થાયી સંતુલન અને ગતિ ઉર્જા એની મેક્સિમમ અને સીધી ઉર્જા જીરો. આ થઈ ગઈ નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા. આ બીજી રીતે પણ શોધી શકાય, પાઠ્યપુસ્તકમાં આપેલું છે. એ બીજી રીતેમાં શું તમને કહું કે આ બંને માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ જે છે એમાં આગળ મેં વાત કરી હતી ક્યુ વન અને ક્યુ ટુ ની, તો એમાં ક્યુ વન બરાબર આપણે માઇનસ ક્યુ લખો, ક્યુ ટુ બરાબર પ્લસ ક્યુ લખો બરાબર, અને એમાં કિંમત મૂકો અને પછી આ બંને વચ્ચેનું અંતર આપણે કહીએ, બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર તો કે કેટલું છે, કે ટુ એ જેટલું છે, તો બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર ટુ એ જેટલું હોય તો એ કમ્પ્લીટ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેવી રીતે શોધી શકાય એ પણ આપણે જોઈશું. જો મેં તમને કીધું એ કે આ ડાયપોલને આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને પણ વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધી શકીએ. હવે આ ક્યુ વન છે એમાં ડાયપોલમાં શું કહીએ ક્યુ, આ ક્યુ ટુ છે એમાં ડાયપોલને શું કહીએ માઇનસ ક્યુ, તો પછી યુ બરાબર શું લખો કે ક્યુ વન વી ઇન્ટુ આર વન વત્તા ની પણ માઇનસ ક્યુ વી ઇન્ટુ આર ટુ પ્લસ કે ક્યુ સ્ક્વેર અપોન ડાયપોલમાં બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું છે ટુ એ, આ બંને આપણે કેટલા કીધા ક્યુ ક્યુ બરાબર, એટલે કે ક્યુ સ્ક્વેર અપોન કેટલા ટુ એ, કે ક્યુ સ્ક્વેર અપોન ટુ એ. પણ એમાં જે આપણને ખબર છે કે ક્યુ વન કેવા છે પ્લસ અને ક્યુ ટુ આપણે કેવા લીધા છે માઇનસ, હા, એટલે અહીંયા આગળ નિશાની આવશે આપણી માઇનસ, સોરી. હવે સાદુરૂપ યુ ક્યુ ઇન્ટુ વી આર વન માઇનસ વી આર ટુ માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ટુ એ. આ જે આખું સ્ટેપ છે બરાબર, એ હમણાં જ આપણે જે જોઈ ગયા માઇનસ પીઈ કોસ થીટા જેટલું છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ ક્યુ વિદ્યુત ભારને લઈ જવા માટે ખરું પડતું કાર્ય માઇનસ પીઈ કોસ થીટા, તો પછી યુ બરાબર ડાયપોલની સીધી ઉર્જા માઇનસ પીઈ કોસ થીટા માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ટુ એ થાય. પરંતુ કે છે કે આ જે બીજું પદ જે છે ને, બીજું પદ એ અચળ છે, કારણ ક્યુ અચળ અને અંતર અચળ, એટલે આનો કોઈ મતલબ રહેતો નથી, કારણ કે આ પદ એ ડાયપોલના સાપેક્ષ નમન કે અંતર પર આધાર રાખતો નથી. એટલે ફાઇનલી આ પદને આપણે શું કરીએ છીએ, અવગણતા. તો પછી ડાયપોલની સ્થિતિ ઉર્જા સૂત્ર શું આવ્યું, આ જ આવ્યું. એટલે આ બાહ્ય ક્ષેત્રમાં પૂછે તો આ કરવાનું તમારે.